गुड मॉर्निंग लिसनर्स, जय श्री कृष्ण। लास्ट वीडियो थी आपने चैप्टर नंबर 7 पॉपुलेशन स्टार्ट કર્યું હતું, જેની અંદર માં આપણે ઇન્ટ્રોડક્શન એન્ડ પોપ્યુલેશન એક્સક્લુઝન પોઈન્ટ જોયો હતો। હવે આજે આપણે પોપ્યુલેશન ટ્રેન્ડ્સ ઇન ઇન્ડિયા વિશે ડિસ્કસ કરવાના છે। હવે પોપ્યુલેશન ટ્રેન્ડ્સ માં કઈ કઈ વસ્તુ આપણે ઇન્ક્લુડ કરવાની છે અને કઈ કઈ વસ્તુ આપણે આ ચેપ્ટર માં ડિસ્કસ કરવાની છે, તો એની વાત કરીએ તો સાઇઝ ઓફ પોપ્યુલેશન, પોપ્યુલેશન ગ્રોથ રેટ, બર્થ રેટ, ડેથ રેટ, રૂરલ અર્બન પોપ્યુલેશન, proportion of female to male population as extra and their related statistical information along with their interpretation and analysis। એટલે કે આ જે બધું રૂરલ અર્બન એરિયા ની પોપ્યુલેશન છે, પોપ્યુલેશન ગ્રોથ રેટ એવરી યર કેટલું કેટલું ઇન્ક્રીઝ થયું છે, કેટલા નંબર્સ છે બરાબર પોપ્યુલેશન ટોટલ, તે બધા વિશે, મેલ ફિમેલ પોપ્યુલેશન કેટલું છે, રૂરલ અર્બન પોપ્યુલેશન કેટલું છે, તે બધું આપણે પોપ્યુલેશન રેન્જ ઇન ઇન્ડિયામાં આપણે ડિસ્કસ કરવાના છે। સૌથી પહેલા હવે જે તમને છે આમાં એક પાર્ટમાં 3 ક્વેશ્ચન્સ જેવા નીકળે છે। ધ વેરી ફર્સ્ટ પોપ્યુલેશન સેન્સસ વોઝ કન્ડક્ટેડ ઇન 1871 માં પોપ્યુલેશન સેન્સસ એટલે પોપ્યુલેશન કાઉન્ટિંગ ક્યારથી સ્ટાર્ટ થયું હતું, ફર્સ્ટ 1871 માં સ્ટાર્ટ કર્યું હતું જમશેદજી ટાટા, જમશેદજી ટાટાએ સ્ટાર્ટ કર્યું હતું પોપ્યુલેશન સેન્સસ, રાઈટ। આફ્ટર ધ સિસ્ટમેટિક સેન્સસ વોઝ કન્ડક્ટેડ ઇન 1891 માં સિસ્ટમેટિક રીતે પોપ્યુલેશન કેલ્ક્યુલેટ કરવાનું સ્ટાર્ટ થયું હતું, રાઈટ। અને ઇન્ડિયાનું ઇન્ડિપેન્ડન્ટ પછીનું ફર્સ્ટ સેન્સસ ક્યારે કન્ડક્ટ થયું, 1951 માં આફ્ટર ઇન્ડિપેન્ડન્ટ ફર્સ્ટ સેન્સસ કન્ડક્ટેડ ક્યારે થયો હતો, 1951 માં, રાઈટ। તો આ જે તમને 3 ક્વેશ્ચન છે તે યાદ રાખજો, બહુ કન્ફ્યુઝન થયું છે કે વેરી ફર્સ્ટ ક્યારે સ્ટાર્ટ થયો હતો, 1871 માં કોને સ્ટાર્ટ કર્યું હતું, જમશેદજી ટાટાએ। આફ્ટર ધેટ સિસ્ટમેટિકલી, દેટ મીન્સ કે એવરી 10 યર આપણને ખબર છે કે સેન્સસ કન્ડક્ટ થાય છે, તે ક્યારથી સ્ટાર્ટ થયું હતું, 1891 થી, અને ઇન્ડિપેન્ડન્ટ પછી ફર્સ્ટ સેન્સસ ક્યારે કન્ડક્ટ થયો હતો, 1951। તો આ 3 ક્વેશ્ચન માંથી આ ત્રણ ક્વેશ્ચન 1 માર્ક માટે MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો। હવે આપણે આજે આપણે ફર્સ્ટ ટોપિક જોઈએ, સાઇઝ એન્ડ ગ્રોથ રેટ ઓફ ધી પોપ્યુલેશન, ઇન્ડિયાનું સાઇઝ અને ગ્રોથ રેટ, પોપ્યુલેશન કેવી રીતે શું કન્ડિશન છે તેના વિશે ડિસ્કસ કરીએ। સાઇઝ ઓફ પોપ્યુલેશન રિફર્સ ટુ ધી ટોટલ પોપ્યુલેશન ઇન ઇન્ડિયા ડ્યુરિંગ ડિફરન્ટ પીરિયડ, ટોટલ પોપ્યુલેશન, ઇન્ડિયન ટોટલ પોપ્યુલેશન ડિફરન્ટ પીરિયડમાં કેટલું છે તો તેને શું કહેવાશે, લાઈક ફોર એક્ઝામ્પલ કે આપણને ખબર છે 2011ની વાત કરીએ તો 125 કરોડ હતું, અત્યારની વાત કરીએ તો 136 કરોડ અરાઉન્ડ છે ઇન્ડિયન પોપ્યુલેશન। તો આ જે ડિજિટ છે આપણને, જે નંબર છે આપણને મળે છે કે આટલું પોપ્યુલેશન છે તેને શું કહેવાશે, સાઇઝ ઓફ ધી પોપ્યુલેશન કહેવાશે। વાય નંબર ઇન પર્સન્ટેજ ઇન્ક્રીઝ ઇન ધી પોપ્યુલેશન ઇઝ નોન એઝ ગ્રોથ ઓફ ધી પોપ્યુલેશન, શું કહેવાશે એને, ગ્રોથ। કે તમને બુકની અંદર માં આપેલું છે કે 2001 થી 2011 માં જે પોપ્યુલેશન ઇન્ક્રીઝ થયું તે 1.64% ઇન્ક્રીઝ થયું છે, રાઈટ, 1.64% ઇન્ક્રીઝ થયું છે। તો આ જે 1.64% જે ઇન્ક્રીઝ થયું છે તે શું છે, પોપ્યુલેશનમાં ગ્રોથ થયું, શું થયું, ગ્રોથ થયું, ક્લિયર થયું કે સાઇઝ કોને કહેવાય છે અને ગ્રોથ કોને કહેવાય। બુકની અંદરમાં તમને આખું ટેબલ આપેલું છે 1901 થી લઈને 2011 સુધીનું, એવરી યર, એવરી 10 યર બરાબર, એટલે એવરી સેન્સિયન્સમાં કેટલું પોપ્યુલેશન છે તે, તો 1901ની વાત કરીએ તો 23.8 કરોડ પોપ્યુલેશન છે, રાઈટ। અને એવરેજ એવરી યરની ગ્રોથ રેટની જો વાત કરીએ તો 0.08% એવરેજ ગ્રોથ છે એવરી યર। 1911માં યાદ રાખજો, તમને 1901નું યાદ રાખવાનું છે, 1921નું મેઇન યાદ રાખવાનું છે, એનું રીઝન તમને પછી કહું, 2011નું યાદ રાખવાનું છે, આટલું મેઇન તમારે 3 યાદ રાખવાનું છે। 1901માં 23.8, 11માં 25.2 કરોડ,
1921 માં 25.1 કરોડ બુક ની અંદર આમાં ટેબલ જોતા જોજો અને એમાં જે છે તે પોપ્યુલેશન ગ્રોથ માં -0.03 છે -0.03 આ એક જ યર એવું છે કે જેમાં પોપ્યુલેશન ગ્રોથ નેગેટિવ છે રાઈટ પોપ્યુલેશન ગ્રોથ કેવો છે નેગેટિવ છે બાકી જો બધામાં પોપ્યુલેશન ગ્રોથ પોઝિટિવ છે એનું રીઝન શું છે તે આપણે હવે આગળ ડિસ્કશન કરવાના છે સો આ ટેબલ જોઈ લેજો એવરેજ એન્યુઅલી ગ્રોથ રેટ આપેલો છે અને પોપ્યુલેશન આપેલું છે બીજું કંઈ નથી આપ્યું 2011 માં 121.02 કરોડ એન્ડ ગ્રોથ રેટ ની જો વાત કરીએ તો 1.64% ગ્રોથ રેટ છે ડાયાગ્રામ તમને આપ્યો છે 1951 થી આપ્યું છે એક્સ પર યર બતાવ્યું છે વય પર તમને પોપ્યુલેશન બતાવ્યું છે 1951 માં 36.1 કરોડ 61 માં 43.9 કરોડ 71 54.8 81 68.3 91 84.6 2001 102.7 2011 121.02 તો આપણને આમાં બી જોવા મળે કે પહેલા પોપ્યુલેશન ગ્રોથ રેટ સ્લો હતો અને પછીથી છેલ્લા અમુક યરમાં પોપ્યુલેશન ગ્રોથ રેટ જે છે તે વધારે હોય જોવા મળે છે આપણને રાઈટ ટેબલ ની અંદર માં જોઈ શકો છો તમે 2011 માં થોડો પોપ્યુલેશન ગ્રોથ રેટ એવરેજ ગણ ડિક્રીઝ થયો છે બટ 71 થી જો વાત કરીએ તો 2.20 જેટલો 1971 માં પહોંચી ગયો હતો 2.20% એવરેજ ગ્રોથ તો ભી પોપ્યુલેશન જે છે તે વધારે ને વધારે ઇન્ક્રીઝ થતું જોવા આપણને મળે છે ગ્રાફ ની અંદર માં તમે એક્સપ્લેનેશન આપેલું છે કે બિટવીન 1901 એન્ડ 1921 ધ રેટ ઓફ ગ્રોથ ઇન પોપ્યુલેશન વોઝ સ્લો એ જે તમને એક્સપ્લેનેશન છે તે ટેબલ નો એક્સપ્લેનેશન છે ઇન ધ ડિકેડ 1901 ટુ 11 ધેર વોઝ અ 5.7% ઇન્ક્રીઝ ઇન ધ ટોટલ પોપ્યુલેશન વાઇલ ઇન ધ ડિકેડ 1911 ટુ 21 ધેર વોઝ અ ડિક્રીઝ ઇન the population rate to the extent of 0.03% એનું રીઝન છે the main reason for this decrease is the high death rate frequent occurrence in the families led to various diseases like cholera plague tuberculosis malaria and influenza leading to high death rate એટલે કે 1921 એટલે કે 1911 ટુ 21 ના બિટવીન માં હાઈ અલગ અલગ ફેમિલીઝ ના લીધે પ્લેગ છે ટ્યુબરક્યુલોસિસ છે મલેરિયા છે રાઈટ કોલેરા છે ઇન્ફ્લુએન્ઝા છે એ બધા ડિઝીઝ બહુ એને શું કહેવાય અત્યારે જે કોરોના બધા ફેલાયા છે ને તેવી રીતે આ બધા ડિઝીઝ તે વખતે ફેલાયા હતા અને એના લીધે થઈને ઘણા બધાનું ડેથ થયું હતું સો તે વખતે શું હતો ડેથ રેટ વધારે પડતો હોય હતો બર્થ રેટ કરતાં આપણે પોપ્યુલેશન એક્સપ્લોઝનમાં શું જોયું કે ડેથ રેટ ડિક્રીઝ થતો ડેથ રેટ જે ડિક્રીઝ થતો છે એક જ ઝડપથી બર્થ રેટ ડિક્રીઝ નથી થતો બટ તે વખતે શું હતું ડેથ રેટ વધારે પડતો હોય હતો અને બર્થ રેટ એટલો હોય નહીં હતો એના લીધે થઈને પોપ્યુલેશન જે ગ્રોથ છે તે નેગેટિવમાં આવ્યું હતું રાઈટ એના લીધે થઈને પોપ્યુલેશન ગ્રોથ નેગેટિવમાં આવ્યું હતું બીકોઝ ઓફ હાઈ ડેથ રેટ રાઈટ ધેટ્સ વાય 1921 ધ યર 1921 નોન એઝ The year of great divide. Year of great divide. આ જે ક્વેશ્ચન છે તે તમને એક્સપ્લેન માટે 2 ઓર 3 માર્ક્સ ની અંદર માં પૂછી શકે છે. Why the year 1921 is known as the year of great divide? તો તમારે લખવાનું છે 1911 પછી જે ફેમિનિઝના લીધે અલગ અલગ ટાઈપના ડિસીઝ જે છે તે સ્પ્રેડ થયા હતા ધેટ્સ વાય જે ડેથ રેટ છે તે વધારે પડતો હાઈ ગયો હતો અને એના લીધે થઈને 1921 માં પોપ્યુલેશન ગ્રોથ રેટ નેગેટિવમાં આવ્યો હતો એ જ એક યર એવું છે કે જેમાં પોપ્યુલેશન ગ્રોથ નેગેટિવમાં આવ્યો હતો ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ધ યર ઓફ ગ્રેટ ડિવાઇડ આફ્ટર 1921 પોપ્યુલેશન ઝડપથી વધતું હતું પાછું બરાબર 1921 માં નેગેટિવ આવી બટ આફ્ટર 1921 પોપ્યુલેશન ગ્રોથ ઇઝ ઇન્ક્રીઝિંગ ઇન એટ ઇન્ક્રીઝિંગ રેટ ઇન્ક્રીઝિંગ એટ ઇન્ક્રીઝિંગ રેટ That's why 1921 is known as the year of great divide. In the 1951, planning started in India. Planning Commission 1951 started. When planning started in 1951,
Population of India was 36.1 crore, which was rose to 102.7 crore. 102.7 crore after 5 decades, that is in 2001. Thus, registered growth in population was 66.6 crores. In the present time, population of India increasing by 170 lakhs every year. Every year, population kitlu increase thai che India nu 170 lakhs. Barabar. Every year an Australia is added in the India's population. Every year in case hai Australia population around 170 lakhs se. Barabar Australia country ni jab apne baat kariye to Australian population kitlu che 170 lakhs se. Ne etlu to India mein every year increase thai che. Etle hu kevay che ke every year an Australia was added in the India's population. ए भी याद रखो तुमने कदाच 1 मार्क्स के अंदर मार्क क्वेश्चन पूछी सके थे कंट्री ने तुमने नाम आपेलो छे ने कीधु छे स्पेसिफिकली એટલે કદાચ પૂછી શકે છે ચાઇના ઇઝ ધ મોસ્ટ પોપ્યુલેટેડ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ વાઇલ ઇન્ડિયા રેન્ક સેકન્ડ એ તો ખબર જ છે બધાને ઇન 1911 ઇન્ડિયાસ પોપ્યુલેશન વોઝ 25.2 કરોસ એન્ડ વિધ ઇન 1 સેન્ચુરી ઇન 2011 ઇટ રોઝ ટુ 121.02 કરોસ 100 करोड़ करता भी 100 करोड़ जितनो एक सेंचुरी में वही है। डेमोग्राफर्स फोरकास्ट दैट बाय द ईयर 2000 इंडियास पॉपुलेशन विल क्रॉस 100 करोड़ मार्क एंड इट हैज बीन प्रूव राइट ए लोग कोई फोरकास्ट कर रहे हो बता जो फोरकास्ट करे बता एनालिसिस करे ने आपने जो हुआ तो कि बड़ी इंफॉर्मेशन कलेक्ट करी ने बड़ा एनालिसिस करे सर्वे करे बराबर इकोनॉमिक्स में तो ए लोग कोई सर्वे कर रहे हो कि 2000 ईयर पछि इंडियन पॉपुलेशन जे छे કે 100 કરોડ ને પાર કરી જશે બરાબર 100 કરોડ અબવ થઈ જશે અને રાઈટ પ્રૂવ થયું આપણે કેમ કે 2001 માં 102.7 કરોડ છે જે 100 કરોડ પ્લસ છે અકોર્ડિંગ ટુ વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ ઇન્ડિયાસ પોપ્યુલેશન વોઝ 93 કરોડ એ 97 નો રિપોર્ટ છે અકોર્ડિંગ ટુ સેન્સસ ઓફ 2011 બિટવીન 2011 ટુ 11 એન્ડ 2025 શું કીધું છે 2011 એન્ડ 2025 ના બિટવીન માં પોપ્યુલેશન જે છે તે 139.98 કરોડ અરાઉન્ડ હશે 139.98 કરોડ એ ફોરકાસ્ટ બી સાચું પડવાનું છે કેમ કે અત્યારની જો વાત કરીએ તો અરાઉન્ડ 136 કરોડ અરાઉન્ડ ઇન્ડિયન પોપ્યુલેશન છે એટલે આ ફોરકાસ્ટ બી જે કરેલું છે અને અગાઉ જેવું થાય છે તે બી લોકોનું જે એનાલિસિસ છે તે લોકોએ જે એ લોકોએ જે ધરેલું છે તે બી સાચું પડવાનું છે અને એવું કહેવાય છે કે 2050માં 164 કરોડ ઇન્ડિયાનું પોપ્યુલેશન થશે બુકમાં નથી આવ્યું 2050માં 164 કરોડ ઇન્ડિયાનું પોપ્યુલેશન થશે એવું એ લોકોએ ફોરકાસ્ટ કર્યું છે અને તે વખતે ચાઇના બી ઇન્ડિયાની પાછળ જ રહ્યું છે ઇન્ડિયાનો ફર્સ્ટ રેન્ક હશે પોપ્યુલેશનમાં એવું ફોરકાસ્ટ કહે છે રાઈટ સો આવા જે તમને છે કે નાના નાના ક્વેશ્ચન 1 માર્ક ના 2 માર્ક્સ ના બી બહુ બધા નીકળે છે આ જે આપકો ક્વેશ્ચન છે કે આજે તમે બુક માં લખી દેજો સાથે 3 જે તમને શોર્ટ જે આવ્યા છે તે પણ એમસીક્યુ બરાબર અને આજે ચલાયું છે ગ્રાફ બી ડ્રો કરવાનો છે બીકોઝ તમને બોડી એક્ઝામ માં 5 માર્ક નો ગ્રાફ પૂછાવાનો છે અને ગ્રાફ નું એક્સપ્લેનેશન કેવી રીતે આપવાનું તે તમે જેની કાઢી ગ્રાફ ની નીચે જે આપેલું છે ને જોઈ લેજો તમારી રીતે પછી એમ ન લખતા કે એક્સ પર આ બતાવ્યું છે ને વાય પર આ બતાવ્યું છે કે આપણે નલ પૂરી નીચે એક્સપ્લેનેશન નથી આપવાનું 5 માર્કનો ગ્રાફ છે એવું લખશો તો કઈ તમને 5 માર્ક નથી મળી જવાના એટલે પરફેક્ટલી કેવી રીતે એક્સપ્લેનેશન આપવાનું તે બુકની અંદર માં જે લીક જોજો અને પછી જાતે તમારા ઓન વર્ડ્સ માં લખજો ને આ જે બધું ચલાવ્યું છે ને જો તમે 2 ટાઈમ્સ વિડિયો જોઈ લેજો બધી ઇન્ફોર્મેશન તમારી યાદ રાખવાની રહેશે રાઈટ કોઈ બી ક્વેરીઝ હોય તો પૂછી લેજો થેન્ક યુ